गुजराती बायोग्राफी चैनल में पण फरीथी आपनुं स्वागत छे। मित्रों, गणेश उत्सव चाली रह्यो छे। अत्यारे देशना जुदा जुदा गणपति मंदिरोमां भक्तोनी भीड उमटी रही छे। तो आजे आपणे अमदावादथी डाकोर जता रस्तामां मेहमदावाद पासे वात्रक नदीना किनारे आवेला मंदिर गणपति भगवानना मंदिरना दर्शन करवा आव्या छीए। भाई, आ मंदिरनी खासियत ए छे કે આ પૂરેપૂરું મંદિર ગણપતિ આકારનું જ છે અને આ મંદિરનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિર સાથે પણ છે। દોસ્તો, આ મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે। મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે। તો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ। सैनिटाइजर जी अने सैनिटाइजर पूरु करीने आपणे मंदिरनी अंदर जई रह्या छीए। अत्यारे गणेश उत्सव चाली रह्यो छे, जेथी तमे जोई रह्या हो एम अहींया गणपति भगवानी मोटी मूर्ति मूकवामां आवी छे अने त्यांथी दर्शन करीने आपणे आगळ वधवानुं छे। तो चलो आगळ वधीए। तो आ मंदिर अमदावादथी लगभग 25 किलोमीटर दूर आवेलुं छे। मंदिर खुल्लू कर्या बाद अहींया रोजे लाखोनी संख्यामां भक्तोनी भीड़ जामे छे। आ जे मंदिरनो मुख्य गेट तमे जेम जोई रह्या हो एम आ छे मंदिरनो मुख्य गेट। अने चलो आपणे अंदर जईए अने गणपति भगवानना मंदिरना दर्शन करीए। मित्रों, वात्रक नदीना कांठे मेहमदावाद खाते 9 मार्च 2011 અને ફાગણ સુદ ચોટ સંવત 2067ના રોજ આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આજે ઉપર જવાનો રસ્તો અને આ મંદિરનું નિર્માણ આશરે 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યા હોવાનું મનાય છે। તો ચલો આપણે ઉપર જઈએ। દોસ્તો, આ મંદિરમાં દર્શન કરવાનો લાભો ખૂબ અનેરો છે। જેમ જેમ ઉપર જઈશું એમ ખૂબ જ શાંતિની અનુભૂતિ તમને થશે। તમે આ મંદિરની બનાવટ જુઓ તો બનાવટ પણ ખૂબ જ સરસ બનાવવામાં આવી છે। આ મંદિરમાં ક્યાંય પણ સિમેન્ટ કે લોખંડ વપરાયું નથી। જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક શિલા ઉપર આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે। આ છે મુખ્ય ગણપતિ ભગવાનનું મંદિર। તો તમને અમે જે અત્યારે દર્શન કરાવી રહ્યા છે એ છે સિદ્ધિવિનાયક ભગવાનના મંદિરના દર્શન, જે મહેમદાવાદ ખાતે આવેલું છે। તો તમે મંદિરના દર્શન કરો। જો અહીંયા વિડીયોગ્રાફી કરવા દે તો આપણે થોડી વિડીયોગ્રાફી કરીશું। તો ભાઈ, ગણપતિ બાપા મોરિયા, કોમેન્ટમાં જય ગણપતિ ભગવાન લખવાનું ભૂલતા નહીં। આ છે ગણપતિ ભગવાનનું મુખ્ય મંદિર। અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાઈ કહેવામાં આવી છે। આ છે દાન પેટી, ગુપ્ત દાન જો તમારે કરવું હોય તો અહીંયા દાન કરી શકો છો। હવે આપણે અહીંથી નીચે ઉતર્યા છીએ તો નીચે પણ તમે જુઓ તો માઉન્ટ આબુમાં જે દેવીનું મંદિર છે એ મંદિર અહીંયા પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। અને અહીંયા જુદા જુદા દેશોમાં ગણપતિ ભગવાનની મૂર્તિ અને ત્યાં કયા નામે ઓળખાય છે ગણપતિ ભગવાન એનું પૂરેપૂરું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે। જેમ કે તમે અહીં જોઈ રહ્યા હોય એમ અહીંયા છે થાઈલેન્ડના ગણપતિ ભગવાન। તમે જેમ જોઈ રહ્યા હો આ છે નેપાળના શ્રી ગણેશ ભગવાન। દરેક દેશમાં ગણપતિ ભગવાન કયા નામે ઓળખાય છે એનું પૂરેપૂરું વર્ણન અહીંયા જે નીચે તમે ઉતરો તો ત્યાં તમને પૂરેપૂરું વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે તમને માહિતી પર મળશે। ઇન્ડોનેશિયામાં શ્રી ગણેશ જાવા, તમે જેમ જોઈ રહ્યા હો એમ ઇન્ડોનેશિયામાં પણ ગણપતિ ભગવાનની આવી મૂર્તિ અને આ નામ છે જે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। ઇન્ડોનેશિયામાં આવેલા જાવાને ગણપત ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। દોસ્તો, આ મંદિરમાં હર્બલ પાર્ક, નાના ઘણા બધા મંદિરો, યાત્રાળુઓ માટેના નિવાસ સ્થળ, ભોજનાલય, કાફેટેરિયા, ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। આ છે બાલીનું ગણપતિ ભગવાનનું મંદિર, તમે જેમ જોઈ રહ્યા હો એમ। આ છે રાજળગાવના મહાગણપતિ ભગવાન। આ ગણપતિ ભગવાનનું મંદિર ખૂબ જ મોટું અને સરસ મંદિર બનાવવામાં આવ્યું છે। દોસ્તો, આ છે શ્રી સંતરામ મંદિર નડિયાદ દ્વારા 33,33,333 વાર ઓમ ગણપતિ નમઃ લખેલા
પુસ્તક તમે જેમ આપણે આ ચોપડી કોઈ નોટ ખોલીએ તો તમે જેમ જોઈ રહ્યો આમ અહીંયા ગણપતિ ભગવાનના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. આ જે ચાઇનામાં ગણપતિ ભગવાનનું જે મંદિર છે એમનું નામ તો ખૂબ જ સરસ મંદિર છે ભાઈ. આ મંદિરે દર્શન કરવા તમારે આવવું જોઈએ. અહીંયા દર્શનનો સમય સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધી છે. કંબોડિયામાં ગણપતિ ભગવાનનો આવું મૂર્તિ આવેલી છે જે બતાવવામાં અહીંયા આવી છે. બાંગ્લાદેશ ઢાકામાં પણ ગણપતિ ભગવાન હેરંબા ગણેશ ભગવાન તરીકે જે ઢાકા છે ત્યાં બાંગ્લાદેશમાં પણ ગણપતિ ભગવાનની મૂર્તિ છે. શ્રીલંકામાં શ્રી ગણપતિ ભગવાનની મૂર્તિ આવી રીતે બનાવવામાં આવી છે. ભાઈ સંકટ ચતુર્થી અથવા તો ગણેશ ચતુર્થીના જેવા ખાસ દિવસોમાં દર્શનનો સમય સવારના 5 થી રાતના 11 વાગ્યા સુધી હોય છે. સવારે 6:30 વાગે આરતી થાય છે. અહીંયા તમે જેમ જુઓ એમ અહીંયા પ્રસાદી મહાપ્રસાદ પણ મળે છે. થોડા આગળ જઈએ તો અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાઈ કીધી છે. જોઈએ આપણને ફોટોગ્રાફી કરવા દે છે કે નહીં, કારણ કે ફોટોગ્રાફી કરવાની મનાઈ કઈ છે. તો તમને ક્વેશ્ચન થશે કે આ મંદિર નદી કિનારે કેમ છે? તો ભાઈ દાદરના સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવાનું હોય તો નર્મદા કે વાત્રક નદીના કિનારો હોવો જોઈએ, તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો પણ જરૂરી છે. એટલે જ વાત્રક નદીના કિનારે આ મંદિર બનાવવામાં આવ્યું છે. તો દોસ્તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનો ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય ગણેશ સેવા.